નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણીયા. એચબીએન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. અરવલ્લીથી અમારા બ્યુરો રિપોર્ટ સતીશ સોલંકી સાથે. અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજ કોરોના વિરુદ્ધમાં યોજાયો લોક દરબાર. અરવલ્લી પોલીસનું આવકારદાયક પગલું. મોડાસા ખાતે વ્યાજખોરી વિરુદ્ધમાં લોક દરબાર. 50થી વધુ અરજદારો રજૂઆત માટે પહોંચ્યા. વ્યાજ કોરોના ત્રાસથી જિલ્લામાં આપઘાત, શારીરિક માનસિકના કેસ વધ્યા. જિલ્લા એસપી સંજય ખરાત આગેવાનીમાં લોક દરબાર. અરવલ્લી જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયો લોક દરબાર. જિલ્લા પોલીસ વડા સંજય ખરાત અને ડીવાયએસપી નિસર્ગ પટેલ ભોગ બનનારની અરજીઓ સ્વીકારી. મોટી સંખ્યામાં ભોગ બનનાર લોકો હાજર રહ્યા. મોડાસા ટાઉન રૂરલ તેમજ ધનપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા. ભોગ બનનાર વ્યક્તિઓને જિલ્લા એસપી અને ડીવાયએસપી સામે પોતાની વેદના વ્યક્ત કરી. ફરી મળીશું નવા સમાચારો સાથે. ગરીબ માણસો હોવાના કારણે પોલીસ સુધી પહોંચતા નથી, અને જે વ્યાજખોરીના ધંધા કરવા વાળા છે એની ધારધમકી કરે છે, પોલીસ સુધી પહોંચવા નથી જતા. એ માટે આ ટાઈપનું કાર્યક્રમનું આયોજન કરે છે. આજરોજના કાર્યક્રમ મોડાસા રૂરલ વિસ્તાર, મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર અને દલદુરા પોલીસ સ્ટેશન વિસ્તાર માટે ગોઠવાયેલ છે. ભવિષ્યમાં આ સુધી જે રિસ્પોન્સ છે એના લીધે ભવિષ્યમાં પણ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જરૂરત મુજબ આ પ્રોગ્રામની ગોઠવણી કરવામાં આવશે. આજે તમે જે રીતે જોઈએ છે અને પ્રોગ્રામ અનાઉન્સ કરે છેલ્લા 3 દિવસ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આવેલી છે. આજરોજ પણ અહીંયા લોક દરબારમાં કુલ 35-40 જેટલા લોકો અરજદારો રજૂઆત કરવામાં આવે છે. આમાં અરજદારની અલગ અલગ પ્રકારની રજૂઆત છે. કોઈના જેટલા પૈસા બેંકમાં આપેલા છે આની સ્ટેટમેન્ટ મળતું નથી. કોઈના મોટા વ્યાજદર જે સરકાર માટે વ્યાજ છે એના કરતાં વધારે વ્યાજદરથી પૈસા આવું ટાઈપના આવી છે. કોઈના પૈસા પૂરા આપી દીધા છે તેમ છતાં વ્યાજની આજે બોલીને ઉઘરાણી થાય છે. આ રીતના આક્ષેપ થાય છે. એ તમામ બાબતે જે પણ મને લેટેડ આપશે જોવાઈ છે. આમાં કેટલા પર્સન્ટેજ પૈસા, કેટલા પર્સન્ટેજ પૈસા લેવાનું, રેકોર્ડ કઈ મેન્ટેન કરવાનું, અથવા મની લેન્ડર એક્ટની બહાર કોઈ વ્યાજ રીતે કરતા હોય છે, આ તમામ વિરુદ્ધ કડકસર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જે પણ આજ રોજ અહીંયા ભોગ બનનાર આવેલ છે એ તમામ કેસીસ આજે જે આવશે આના માટે અલગથી અમારે નેટવર્કમાં કમિટી ટીમ બનાવીને આની કન્ટિન્યુઅસ સુપરવિઝન કરવામાં આવશે. જે પણ જેમાં પણ કંઈ પણ કાયદેસર વાયોલેશન થતું હોય, કાયદાની ભંગ થતું હોય છે, ત્યાં કાયદેસર કાર્યવાહી કરીને ગુનો દાખલ કરીને આપણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.